બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પસરી હતી. આ વખતે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો વાત કરવામાં આવે દિયોદર, લાખણી, ધાનેરા પર અને થરાદ વિસ્તારમાં આજે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને આ વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે પાકને પણ જરૂરિયાત મુજબ વરસાદ મળી રહેતા પાકને નવજીવન મળ્યું છે. તો બીજી તરફ પવન સાથે વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ પાણી પાણી કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ આવતા દુષ્કાળનો ભય પણ દૂર થયો છે અને વરસાદી પાણી રસ્તા પર ભરાઈ જતા અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદ આવવા છતાં બનાસકાંઠાના ડેમોમાં આજે પણ પાણીની આવક નહિવત જોવા મળી રહી છે. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, બનાસકાંઠા.